પરંતુ આ પરિણામો બાદ હવે માઠા પરિણામ પણ સામે આવી રહ્યા છે કેટલાક ઉમેદવારો જીતની ખુશીમાં અલમસ્ત થયો તો કેટલાક ઉમેદવારો હાર પણ અસહ્ય બનતા ભૂરાતા બની ગયા છે સામસામે મારા મારી પર ઉતરી આવતા કાયદાની અડફેટે ચડી રહ્યા છે ના બહેજ ગામના તળાવ ફળિયામાં આદિમ જૂથ સમુદાયના સોળ જેટલા પરિવારો વસવાટ કરે છે આ પરિવારોને હાલમાં યોજાયેલી ચૂંટણી જ પટેલ અને તેમના સાથીઓએ સાંજે આવીને ધમકી આપી હતી કે જો અમારો ગ્રામ પંચાયતનો સભ્ય હારી જશે તો તમારો રસ્તો ખોદી નાખીશું અને બહેજ ગામમાં તમારું જીવવાનું હરામ કરી નાખીશું પરંતુ આદિમ જૂથના સમુદાયના લોકોએ ડર્યા વિના ચૂંટણીમાં મતદાન કર્યું હતું જેના કારણે વિરોધ પક્ષનો વોર્ડ સભ્ય હારી ગયો હતો જો રસ્તો અહીંયા ખોદવા ધમકી આપી હતી બે તડાપડિયામાં અને રસ્તો ખોદી ગયા ને હાલના સરપંચને અમે ધનુષભાઈને જાણ કરી હતી પછી નવા સરપંચને અમે જાણ કરી હતી ને સો નંબરની ગાડી આવીને એને રસ્તાથી રિટર્ન મોકલાવી દીધા હવે અમે બધા પેલા સભ્ય મળીને છે ને મામલદારમાં કચેરીમાં જવાના છે બનાવની વિગત એવી હતી કે ઇલેક્શન પહેલા એવું સાંભળવામાં આવ્યું હતું આ લોકો બહે તળાવ ફેલાના આદિત દ્વારા કે ભાઈ તમે એમને મત નહીં આપશો અથવા તમારો મત એક પણ બગડશે અહીંથી બહાર જશે તો મેં તમારો રસ્તો ખોદી નાખીશું અને પરિણામ આવતા એ લોકોનો સભ્ય અહીંયા એક મતથી હારી ગયો અને એના માટે થઈને એ લોકોએ બીજી રાત્રે બીજી ત્રીજી રાત્રે એ લોકોએ ટ્રેક્ટર વડે લગભગ દોઢસો મીટર સોરી દોઢસો ફૂટ જેવો રસ્તો ખોદી નાખવામાં આવ્યો રસ્તો એ રીતના ખરાબ રીતના ખોદવામાં આવ્યો કે અત્યારે આવન જાવન બિલકુલ બંધ થઈ ગયું છે અને લોકોને વ્યવહાર વાહન વ્યવહારમાં ખૂબ જ તકલીફ પડે એ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે